આવો અભ્યાસક્રમ તો હતો નહીં. હિરણ્યકશ્યપુ શંડ અને અમરક નામના એના બે ગુરુને બોલાવીને ખખડાવે, ખીજાય. પેલા બંને કહે, પણ એ જે કહે છે એવું અમે અમે એને કંઈ ભણાવ્યું જ નથી, એ ક્યાંથી બોલે છે અમને ખબર નથી. વળી પાછા હિરણ્યકશ્યપુ આદેશ કરે કે હવે હું તમને બોલાવીને આદેશ આપું છું કે હવે તમારે એને આ જ ભણાવવાનું છે. પ્રહલાદને ખ્યાલ કે જો હું એ નહીં ભણું તો મારા ગુરુજીને ખીજાશે મારા પિતાજી, એટલે એક વખત એ જે ભણાવે એ પ્રહલાદ ભણી લે. એ બધું બુદ્ધિમાં સ્થિર કરે, હૃદયમાં સ્થિર ન કરે, કારણ કે એને ખબર છે કે હૃદયમાં રાખવા જેવી વસ્તુ શું છે. અને છતાં પણ બીજી વખત પરીક્ષા કરે, બીજી વખતની પરીક્ષામાં પણ પ્રહલાદ કહી દે કે ભગવાન સિવાય આ જગત ઉપર કંઈ શાશ્વત નથી, બધું નાશવંત છે. હિરણ્યકશ્યપુ પ્રહલાદને કહે, તારા કાકાને એટલે કે હિરણ્યાક્ષને જેણે મારી નાખ્યો છે તું એના ગુણાનુવાદ ગાય છે. અને વળી પાછા શંડ અને અમરક નામના ગુરુને બોલાવીને ખીજાય. ત્યારે શંડ અને અમરક એક સુંદર મજાનો શ્લોક બોલે, પથિચ્યુતમ તેષ્ઠતિ દિષ્ટરક્ષિતમ ગૃહે સ્થિતમ તદ્વિહિતમ વિનશ્યતિ જીવત્યનાથો પિતદીક્ષિતો વને ગૃહે પી ગુપ્તો સ્યહતો ન જીવતી. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ચાલ્યા જતા હોય ને રસ્તામાં આપણી કંઈ કિંમતી વસ્તુ પડી જાય, જો આપણું ભાગ્ય હોય, આપણા પ્રારબ્ધમાં એ લખી હોય તો એ વસ્તુ આપણને શોધતી શોધતી આપણા સુધી પહોંચે, અને જો આપણા પ્રારબ્ધમાં ન હોય તો ઘરમાં હોય તો કોઈ આવીને લઈ જાય. જીવત્યનાથોપી તદીક્ષિતો વને. એક બાળક એવું હોય કે જેને જન્મ આપ્યા પછી કોઈ કે જંગલમાં છૂટું મૂકી દીધું હોય અને પરમાત્મા જો એને જીવાડવા માંગતા હોય તો એની રક્ષા કરવા માટે કોક ને કોક આવી જાય અને એ અનાથ બાળક પણ જીવી જાય. અને ક્યારેક એવું પણ બને કે ઘણી બધી સંપત્તિ હોય, ઘણી બધી દોલત હોય, સારામાં સારી એ બાળકને ફેસિલિટી આપવામાં આવતી હોય, જન્મ સમયે કંઈ થોડી તકલીફ થઈ હોય, ડૉક્ટરને કહ્યું હોય જે ખર્ચો થાય એ માન્ય છે, પેટીમાં રાખવો પડે તો રાખો, પણ જો પરમાત્મા ઈચ્છતા હોય કે એ ન જીવવો જોઈએ તો એટલી ફેસિલિટી મળવા છતાં પણ એ બાળક ન જીવે. અને ઓલું જંગલમાં તરછોડી દીધેલું બાળક પરમાત્મા ઈચ્છતા હોય કે આ જીવી જવું જોઈએ તો એ જીવી જાય. આ બધી વાત ચાલતી હોય, ખ્યાલ આવે કે પ્રહલાદને એવું એના ગુરુ નથી ભણાવતા, છતાંય આવું બોલે છે, પણ એ મારા શત્રુના વખાણ કરે છે, આ મારો દીકરો નથી, આ કુપુત્ર છે, સુપુત્ર નથી. અને એ સમય દરમિયાન હિરણ્યકશ્યપુ વનની અંદર તપશ્ચર્યા કરવા માટે નીકળી જાય. ગુજરાતીમાં એક વાક્ય છે, તમારે જો તપ કરવું હોય તો રાક્ષસો જેવું કરો, છલ કપટ કરવી હોય તો દેવતાઓ જેવી કરો. રાક્ષસોએ જે તપ કર્યું ને એવું તપ કોઈ ન કરી શક્યું, અને દેવતાઓએ જે છલ કપટ કરીને એવી છલ કપટ કોઈ ના કરી શકે. એક વખત એવો આવ્યો કે બ્રહ્મલોકની અંદર બધા લોકો ભેગા થઈને બ્રહ્માજી પાસે કંઈ શિક્ષા ને દીક્ષા લેવા માટે ગયા કે તમે અમને કંઈ શિક્ષા ને દીક્ષા આપો, ઉપદેશ આપો. એ જે લેવા ગયા હતા એ બધા દેવો હતા, એટલે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે તમને શિક્ષા ને દીક્ષામાં જો મારે કંઈ કહેવાનું હોય તો હું કહું છું, દ ખાલું દ એટલું કીધું. દેવતાઓ બધા નીકળી ગયા. દેવતાઓ બ્રહ્મા પાસે કંઈક ભણવા ગયા તો એ વાત રાક્ષસોને ખબર પડી ને, તો રાક્ષસો કે આપણે જવું જોઈએ, એટલે રાક્ષસો બ્રહ્મા પાસે ગયા, કહે અમને કંઈક ભણાવો, અમને કંઈક શિક્ષા દીક્ષા આપો. એટલે બ્રહ્માજી કે દ દ એટલું લઈને રાક્ષસો બધા નીકળી ગયા. આ વાતની ખબર પડી માનવો ને, એટલે બધા મનુષ્ય ભેગા થઈને ગયા કે આપણે જવું જોઈએ. બ્રહ્માજીને જેને કે અમને કંઈક શીખવો, અમને કંઈક શિક્ષા આપો, દીક્ષા આપો, એટલે બ્રહ્માજી કે દ બધા દ દ લઈને અવતાર્યા. પછી બધાએ અંદર અંદર મિટિંગ કરી, બધા દેવતાઓ એક જગ્યાએ મિટિંગ કરી, અસુરો એક જગ્યાએ મિટિંગ કરી, માનવો એક જગ્યાએ મિટિંગ કરી કે આ દ એટલે એ ખરેખર કહેવા શું માગે છે બ્રહ્માજી આપણને. પછી દેવતાઓમાં અંદર અંદર ચર્ચા કરતા કરતા એમને ખબર પડી કે આ દ એટલે એવું કહેવા માંગતા લાગે છે કે આપણે સ્વર્ગની અંદર બહુ ભોગ વિલાસમાં રહીએ છીએ, બહુ કામમાં રહીએ છીએ, એટલે આ દ ઉપરથી દમન, હવે આપણે એના ઉપર કંઈક થોડોક સંયમ કરવો જોઈએ એવું કદાચ બ્રહ્માજી કહેવા માંગતા લાગે છે.
असुरो के आ द એટલે શું કહેવા માંગે છે એટલે બધા અસુરોમાંથી કોઈક પાછો બુદ્ધિશાળી હોય ને એટલે એ કે આપણે ગમે તેને સામે આવે એટલે એને સીધો કાપી જ નાખીજી મારી જ નાખીજી પતાવી જ દઈએ છીએ ઋષિઓના યજ્ઞની અંદર અસ્થિ પધરાવીએ છીએ ક્રૂર કામ કરીએ છીએ ગમે તેની ઉપર ક્રોધ કરી લઈએ છીએ એટલે આ દ ઉપરથી બ્રહ્માજી દયા એવું કદાચ ભણાવવા માંગતા લાગે છે આપણે તમારે ને મારે હવે થોડીક દયાની જરૂર છે તો વળી માનવો બધા વિચાર કરતા હતા કે આપણે આ દનું શું સમજવું તો માણસ તો એના કરતાં બુદ્ધિજીવી પ્રાણી એટલે બધાએ બેઠા બેઠા વિચાર કર્યો કે આપણે જેટલું દિવસ દરમિયાન બહાર રળવા જઈએ છીએ બધું કમાઈ કમાઈને તિજોરીમાં ભેગું કરીએ છીએ આપણામાં લોભ વધી ગયો છે અને બ્રહ્માજી એમ કહેતા લાગે છે કે દીકરા હવે થોડુંક દાન કરતો જા આ દ એટલે દાન કહેવા માંગે છે પૈસો વાપરવા માટે છે સંબંધ સાચવવા માટે છે એની બદલે લોકો સંબંધ વાપરે છે ને પૈસો સાચવે છે સંબંધનો ઉપયોગ કરે હિરણ્યકશ્યપુ તપ કરવા ગયા આપણે હિરણ્યકશ્યપુની તપશ્ચર્યા જોઈ તો આપણને ખ્યાલ આવે કે ઓહો કેવું તપ કર્યું છે અદ્ભુત તપ કરે છે બ્રહ્માજી પ્રસન્ન થાય કહે તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો તને શું જોઈ બોલ એટલે હિરણ્યકશ્યપુ પોતાની ડિમાન્ડ મૂકી દે કે મને આવું જોઈએ છે બ્રહ્માજી કે ઈ ના મળે એની બદલે આ મળે તો કે ઈ મારે જોતું નથી સંકલ્પ એને જ કહેવાય જેના કોઈ વિકલ્પ ના હોય હું પાછો તપ કરવા બેસું છું તમને મન થાય પાછા આવજો દેવા બાકી મારી યાચનામાં મારી ડિમાન્ડમાં કંઈ ફેર નહીં પડે આપવું હોય તો આ આપો બાકી મારે કંઈ નથી જોતું એટલે કોઈ વ્યક્તિએ કહ્યું પરમાત્માને તારે આપવું જોઈએ તો મને બધું આપ બાકી મારે કંઈ નથી જોતું વળી પાછા એની તપશ્ચર્યાથી બ્રહ્મા આવ્યા અને કહ્યું તારે શું જોઈ એટલે હિરણ્યકશ્યપુએ કહ્યું કે મને આવું મૃત્યુ જોઈ મને કોઈ માણસે ન મારી શકે કોઈ પ્રાણીએ ન મારી શકે ઘરમાંય નહીં બારેય નહીં ઉપરે નહીં નીચે નહીં દિવસે નહીં રાત્રે નહીં અસ્ત્રય નહીં શસ્ત્રય નહીં આવું તમે મને વરદાન દેવા માગતા હોય તો આપો હવે તપશ્ચર્યાથી પ્રસન્ન થયા હતા એટલે વરદાન તો આપવું રહ્યું એટલે બ્રહ્માજીએ કહી દીધું તથાસ્તુ એટલે હિરણ્યકશ્યપુ કે એમ નહીં પ્રભુ તમે મને આજે વરદાન આપો છો એ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપો સાહેબ સાઇન સિક્કા કરીને આપો તમે ગમે ત્યારે ફરી જાઓ બ્રહ્માજી પાસે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાવડાવ્યું 3 શ્લોકમાં પોતાના વરદાન માગે છે હિરણ્યકશ્યપુ 3 શ્લોકમાં વરદાન માગે છે કારણ કે એને ખબર છે આગળ જતા બલિરાજાએ એ જ 3 શ્લોકના 3 ઢગલા કરીને બધું પાછું લઈ લેવાનું છે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપો કે હા હું આ બધું તને આપું છું એટલે હિરણ્યકશ્યપુએ બધું બ્રહ્માજી પાસે લખાવડાવી લીધું અને લખી લીધા પછી એ બધું સાઇન સિક્કાવાળું નીચે બ્રહ્માજીને કે ઓટોગ્રાફ પ્લીઝ સાઇન કરી દો સાઇને કરાવી લીધી લઈ લીધું અને પછી હિરણ્યકશ્યપુએ લઈ પોતાના ખિસ્સામાં મૂકી દીધું પછી હિરણ્યકશ્યપુ સાથે કોઈ પણ વ્યક્તિ યુદ્ધ કરવા આવે ને લે ભાઈ પેલા આટલું વાંચી લે દિવસે નહીં મરું રાત્રે નહીં મરું અસ્ત્રથી નહીં મરું શસ્ત્રથી મારે નહીં મળું પૃથ્વી ઉપર નહીં આકાશમાં નહીં મનુષ્યથી નહીં પ્રાણીથી નહીં એટલો વાંચે પછી કે આપણે યુદ્ધ નથી કરવું ઇટ્સ ઓકે આમ કરીને કેટલી હિરણ્યકશ્યપુની સમસ્યા ઓછી થઈ ગઈ વળી પાછો કોક આવે કે ભાઈ મારે તમારા રાજ્ય ઉપર ચડાઈ કરવી છે મારે તમારો ખજાનો જોઈએ છે હું તમારી સાથે યુદ્ધ કરવા ઈચ્છું છું હિરણ્યકશ્યપુ કહે લે ભાઈ આટલું વાંચી લે જરાક બોલો કે ભાઈ આપણે હથિયાર એઠા મૂકી દીધા આપણે ફ્રેન્ડશીપ આઈ એમ ઓકે યુ આર ઓકે પછી દૈવયોગે આ હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારવા માટે એની ઉપર અત્યાચારો શરૂ કર્યા અને એટલી હદે અત્યાચારો કર્યા કે આપણને એમ થાય કે એક પિતા આટલો કઠોર થઈ શકે એટલી હદે કઠોર થયા અને પછી જોત જોતામાં એક સમય એવો આવ્યો કે અત્યાચારોની પારાશીશી વધી ગઈ કારણ કે દરેક વસ્તુની કોઈ એક હદ હોય સમુદ્રની પણ એક સીમા હોય અત્યાચારની પણ એક મર્યાદા હોય એની બદલે એટલી હદે આ વાત પહોંચી ગઈ કે એને હાથીના પગ નીચે નાખ્યો સમુદ્રમાં નાખ્યો પર્વત ઉપરથી પટક્યો ઘણું બધું એની સાથે કર્યું અને એક વાત એવી આવી
के हिरण्यकश्यपु ए पुत्र प्रहलाद ने पूछू के तू ज्या हो या मारो भगवान छे, मारो भगवान छे, एम तू करस तो तू मने एक बात नो जवाब आप के जो खरेखर परमात्मा जेवु कहीं होय तो आ स्तंभ नी अंदर केम भगवान देखातो नथी। प्रहलाद ना गुरु पासे थी विद्या प्राप्त करी थी। मानस नी अंदर बुद्धि बे रीते आवे, मतिश्च पुंसो वयसार्य सेवया। एक श्रेष्ठ पुरुषों नी सेवा करवाथी बुद्धि नो विकास थाय, अने बीजी बुद्धि उमर थाय एटले आपोआप आवे। वरदान प्राप्त करी लीधुं तुं ए पछी हिरण्यकश्यपु थोड़ोक मूडमां आव्यो, फॉर्ममां आव्यो, आवेशमां आव्यो, आवेगमां आव्यो। वरदान एना खिस्सामां छे एटले ई प्रहलाद उपर गमे तेम अत्याचार करे छे। खबर छे कानो हरी आवशे तो हवे मने कंई नुकसान पहोंचाड़ी शके एम नथी, खूब अत्याचार कर्या। एक क्रूर पिता कोने कहेवाय ई जो जोवुं होय तो हिरण्यकश्यपुए करेला प्रहलाद उपर अत्याचार तमे जोई लो, आने क्रूर पिता कहेवाय। जो तारो परमात्मा बधे होय तो आ स्तंभमां केम नथी मने के, त्यारे प्रहलाद सामे जवाब आपे तमे एम क्यो छो स्तंभमां नथी, हुं तो कहुं छुं स्तंभमां छे। अने ए स्तंभ अग्निथी धगधगतो हिरण्यकश्यपु प्रहलाद ने कहे जो तारा स्वामी आमा होय तो आ स्तंभ ने भेटी बताओ तो हूँ मानू के तारो हरि खरेखर छे। आटले हद सुधीनी परीक्षा करी प्रहलादे एक क्षणनो पण विचार ना कर्यो। जेवो ई पेला स्तंभ ने भेटवा माटे जाय छे त्यां एक घटना जुए छे। ए स्तंभ उपर कीड़ीओ आटा मारती होय छे। कोण के छे परमात्मा पुरावा आपता नथी, हूँ छू एनो आ पुरावो छे। આ સ્તંભ ઉપર તમને ભલે આ ધગધગતો સ્તંભ લાગતો હોય, અહીંયા નાનામાં નાની કીડીની પણ રક્ષા કરનારો હું બેઠો છું, તું તો મારો ભક્ત છે। અને કસ્માત સ્તંભે ન દૃશ્ય તેમ કહ્યું એ કહેતાની સાથે જ પ્રહલાદે સ્તંભને ભેટવા માટે નીકળે છે। અને એ જ સમયે સ્તંભને ભેટતાની સાથે જ સ્તંભ ફાટે અને એમાંથી એક વિકરાળ પેદા થાય, અદ્ભુત એક સ્વરૂપ ઉત્પન્ન થાય। અને એ સ્વરૂપ એટલે બીજું કઈ નહીં, બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય। ભગવાન ઋષિ પ્રગટ થયા, જેનું મસ્તક સિંહ નું છે, જેનું શરીર મનુષ્ય નું છે, એટલા ભયંકર સ્વરૂપમાં છે। પરમાત્માનું આવું સ્વરૂપ ક્યારેય કોઈએ જોયું નહોતું। આ સ્વરૂપ જોતાની સાથે બધા લોકો ડગી જાય છે। હિરણ્યકશ્યપુ પણ પોતાના રાજ્યની અંદર ખૂણો ગોતવા માંડે, મારે જવું ક્યાં મારી પ્રાણ રક્ષા માટે। બધાય ગભરાઈ ગયા, ભગવાન ઋષિનું આ સ્વરૂપ જોઈને બધા ગભરાયા। કારણ કે પરમાત્માથી સહન ન થયું, એના ભક્ત ઉપર આટલા બધા અત્યાચાર થયા છે, તે જે ક્રોધ પ્રહલાદને આવવો જોઈ એ અહીંયા પરમાત્માને આવ્યો। એક પછી એક લોકો વિચાર કરે કોણ પરમાત્માની પાસે જશે ને આને શાંત કરશે, આને મનાવશે। એકે દેવતા જવાની હિંમત કરતા નથી। પરમાત્માએ આવું સ્વરૂપ ધારણ કર્યું છે બધાને ખબર પડે છે, પણ કોઈ પાસે જવા રાજી નથી। પુષ્પવૃષ્ટિ કરીને આગેથી પ્રણામ કરીને હું જઉં છું, પરમાત્મા શાંત થાય એટલે કહેજો પાછો આવી જઈશ। આમ કરીને અમુક નીકળી જાય, અમુક રસ્તો ગોતી લે, હિરણ્યકશ્યપુ તો ખૂણો ગોતે આ શું થયું મારા રાજ્યમાં। કોઈક દેવને વિચાર આવ્યો કે પરમાત્માને અતિ પ્યારા એમના ધર્મપત્ની લક્ષ્મીજી છે એને મોકલો, એ પરમાત્માને શાંત કરશે। લક્ષ્મીજી ગયા, લક્ષ્મીજી પણ ગભરાયા કે આવા ગરમ થતા જ મેં એમને ક્યારેય ઘરમાંય જોયા નથી। પણ ઘરમાં લક્ષ્મીજી સામે ગરમ નહોતા થતા એ બધો ક્રોધ ભેગો થયો હતો ને અહીંયા નીકળ્યો। ક્યારેક ઓલી દાજ ભેગી કરી રાખી હોય ને એ વિકરાળ સ્વરૂપ લઈને બહાર આવે, ઈ આ છે લક્ષ્મીજી કે આજે જવાની હિંમત હું ના કરું। વળી કોઈને વિચાર આવ્યો કે આ આક્રમક સ્વરૂપની અંદર પરમાત્માને જેના હિસાબે પ્રગટવાનું મન થયું છે
प्रहलाद ने आप त्या मोकलिए, प्रहलाद तू जा बेटा तारा थी।